યોગનો અર્થ છે કે આ વાતને સમજવી અને પોતાની સિસ્ટમને બ્રહ્માંડીય ભૂમિતિની સીધમાં લાવવી યોગની પદ્ધતિમાં આપણે શરીરને એકસો ચૌદ ચક્રોના રૂપે જોઈએ છીએ બોતેર હજાર નાડીઓ એકસો ચૌદ જગ્યાએ મળે છે જેને ચક્ર કહે છે જેમાંથી બે તમારા શરીરની બહાર અને એકસો બાર શરીરની અંદર છે આ એકસો બારમાંથી માંથી ચાર એવા છે જેના વિશે તમારે કંઈ કરવાનું રહેતું નથી આ તે પ્રકારના છે જો બાકીની વસ્તુઓ બરાબર કામ કરે છે તો તે પોતાની જાતે વિકસિત થઈ જશે તો માત્ર એકસો જ છે જેની સાથે તમે કામ કરી શકો છો એટલા માટે એકસો મહત્વપૂર્ણ છે લોકો એકસો મણકાની માળા પહેરે છે એકસો વાર મંત્રનો જાપ કરે છે કેમ કે એકસો ચક્ર પર જ તમે કામ કરી શકો છો એકસો ની સંખ્યા મહત્વપૂર્ણ છે અને આપણા દેશમાં જોશો તો દેખાશે કે દરેક વસ્તુ એકસો આઠ છે કેમ કે સૂર્યનો વ્યાસ અને ધરતી અને સૂર્ય વચ્ચેનું અંતર એકસો આઠ ગણું છે ચંદ્રનો વ્યાસ અને ધરતી અને ચંદ્રમાની વચ્ચેનું અંતર એકસો આઠ ગણું છે ધરતીનો વ્યાસ અને સૂર્યનો વ્યાસ એકસો આઠ ગણો વધારે છે આ શરીરમાં એકસો આઠ ચક્ર છે જેના પર તમે કામ કરી શકો છો હું એવી અનેક ગણનાઓ બતાવી શકું જે તમારી સિસ્ટમ સાથે મેળ ખાય આપણે આ વસ્તુ પ્રત્યે જાગૃત રહ્યા છીએ અને આ જ કારણ છે કે આપણે ચોર્યાસી મૂળભૂત આસનો બનાવ્યા છે આ ચોર્યાસી આસનમાંથી જો તમે એકવીસ પણ વ્યવસ્થિત રીતે કરો છો અને તેમાંથી એક પર પણ મહારત મેળવી લો છો તો તમારી સિસ્ટમ બ્રહ્માંડીય સિસ્ટમ થી સીધમાં આવી જશે એકવાર આ સીધમાં આવી ગયું તો બ્રહ્માંડ અંગેની તમારી જરૂરી માહિતી અહીંયા જ હાજર હશે